મિત્રો, ભાજપે જે પહેલી યાદી જાહેર કરી એમાં ગુજરાતમાં 26માંથી 15 જાહેર કર્યા અને 11ના નામ હજુ બાકી છે. નમસ્કાર દર્શક મિત્રો, ભાજપે જે પહેલી યાદી જાહેર કરી એમાં ગુજરાતમાં 26માંથી 15 જાહેર કર્યા અને 11ના નામ હજુ બાકી છે. એટલે રાજકારણમાં એ વાતની ચર્ચા શરૂ થઈ છે કે આ 11 ઉમેદવારોના નામ શું કામ જાહેર નહીં કરવામાં આવ્યા, એનું શું કારણ હોઈ શકે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે ભાજપે જે 26 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારોના નામ હજુ જાહેર નથી કર્યા એમાં અમદાવાદ ઈસ્ટમાંથી હસમુખ પટેલ, અમરેલીથી નારણ કાછડિયા, છોટાઉદેપુરથી ગીતા રાઠવા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, ભાવનગરથી ભારતી શિયાળ, મહેસાણાથી શારદા પટેલ, વડોદરાથી રંજન ભટ્ટ, વલસાડમાંથી ડૉક્ટર કેશી પટેલ, સાબરકાંઠામાંથી દિલીપસિંહ રાઠોડ, સુરતથી દર્શનાબેન જરદોસ અને સુરેન્દ્રનગરથી ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા. આ 11 નામો અત્યારે જાહેર નથી કરવામાં આવ્યા. શક્ય છે કે ભાજપ બીજી યાદી લગભગ ગુરુવારે જાહેર કરે એવી શક્યતા છે, તો આ ગુરુવારની યાદીમાં આ નામો જાહેર થઈ શકે. પણ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપે આ વખતે કદાચ પહેલેથી એવું નક્કી કર્યું છે કે ગુજરાતમાં જે 26 બેઠકો છે એમાંથી 11ના નામ કાપી નાખવા. 11ના જે નામ કાપવે એની સામે નવા ચહેરાઓને સ્થાન આપવું અને મહિલાઓને પણ પ્રાયોરિટી આપવી એવું ભાજપે નક્કી કર્યું છે. તો આપણે પહેલી યાદી જોઈએ તો એમાં જે 15 નામો જાહેર કર્યા એમાંથી 5 કપાયા. તો એનો મતલબ જો આપણે એ વાત સાચી માનીએ કે ભાજપ 11ને કાપવાની છે, તો એમ માની શકાય કે અત્યારે જે 11 નામ છે એમાંથી 6 નામ કપાઈ શકે છે. એ તો હવે ગુરુવારે કે જ્યારે પણ બીજી યાદી આવશે ત્યારે ખબર પડશે. પરંતુ એક વાત નક્કી છે કે 11એ 11 રિપીટ નહીં થાય, કારણ કે એમાંથી નવા ચહેરાઓ અને મહિલાઓને સ્થાન મળશે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે મહેસાણાની અંદર શારદાબેન પટેલ છે, એમણે તો પહેલેથી જ એવી જાહેરાત કરી દીધી હતી કે યુવા ચહેરાઓને સ્થાન આપવું જોઈએ, મારી ઉંમર થઈ છે. અને શારદાબેન પટેલની ઉંમર 75 વર્ષ છે અને તેઓ એક જ વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે. હવે એમણે જાહેરાત કરી દીધી છે તો સંભવતઃ મહેસાણા પરથી કોઈ નવા ઉમેદવારને ટિકિટ મળી શકે છે. બીજું, જે વલસાડની બેઠક છે એમાં ડૉક્ટર કેશી પટેલની ઉંમર 75 વર્ષની છે અને તેઓ 2 વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. તો રાજકારણના જાણકારોનું માનવું છે કે ડૉક્ટર કેશી પટેલની ટિકિટ પણ કપાઈ શકે છે. સુરતની બેઠક ઉપર ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે દર્શનાબેન જરદોસ 3 વખતથી લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે અને આ બેઠક ઉપર કોઈ મૂળ સુરતીને ચાન્સ મળી શકે તો સંભવતઃ ડૉક્ટર દર્શનાબેનની ટિકિટ કપાઈ શકે. પણ એની સામે કેટલાક લોકોની દલીલ એવી પણ છે કે દર્શનાબેનની સામે કોઈ વિવાદ નથી, દર્શનાબેન સારી કામગીરી કરે છે, એમને આ વખતે રાજ્યકક્ષાના રેલવે અને ટેક્સટાઇલ મંત્રાલયની જવાબદારી પણ આપવામાં આવી. અને જ્યારે ત્રીજી લોકસભાની ટિકિટ આપવાની વાત થયેલી ત્યારે પણ સેમ પરિસ્થિતિ હતી કે દર્શનાબેન જરદોસને ટિકિટ નહીં જ મળે, પણ છેલ્લે એમને ટિકિટ મળી ગઈ હતી. તો દર્શનાબેન જરદોસને અત્યારના જે પ્રમાણેના સમીકરણો છે અને અત્યારે જે ઉમેદવારોની લિસ્ટ જાહેર થયા છે એ જોતાં કદાચ દર્શનાબેન જરદોસનું નસીબ ચમકી પણ જાય. પણ હવે જ્યારે લિસ્ટ જાહેર થશે ત્યારે ખબર પડશે કે કોણ કપાયું છે અને કોણ રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.